રાજકોટના ધોરાજીમાંથી ઝડપાયો છે ગાંજો. રહેણાંક મકાનમાંથી આ ગાંજો પકડાયો છે. રાજકોટ ગ્રામ્ય એસઓજીએ 12 કિલો ગાંજાનો જથ્થો પકડ્યો છે. આરોપીને ધોરાજી પોલીસને સોંપાયો છે. આ કેસમાં કેપ્ટો ડોગે ઘરમાં સંતાડેલો ગાંજો શોધી કાઢ્યો હતો. એનડીપીએસની તાલીમ મેળવેલ પોલીસના કેપ્ટો ડોગને સાથે રાખી રાજકોટ એસઓજી ગ્રામ્યએ ધોરાજીના શખ્સના ઘરમાંથી સંતાડી રાખેલો ગાંજાનો જથ્થો શોધી કાઢ્યો. ગુજરાતમાં પહેલો બનાવ છે જ્યાં કેપ્ટો ડોગની મદદથી નાર્કોટિક્સનો ગુનો શોધાયો છે. આણંદના પેટલાદમાં એસીબીની મોટી કાર્યવાહી. એક સાથે 4 પોલીસકર્મી લાંચ લેતા પકડાયા. એસીબીએ પોલીસ ચોકીમાં કરી ટ્રેપ. મહિલા બુટલેગર પાસે 45,000 રૂપિયા માંગ્યા હતા. વિદેશી દારૂના કેસમાં પતાવટ માટે લાંચ માંગી હતી. આરોપીઓને નડિયાદ લઈ જવામાં આવ્યા છે. તાપીની રાઈસ મિલમાં ચોખા કઢાવવા ગયેલા ખેડૂતના ચોખાની ચોરીનો કિસ્સો સામે આવ્યો, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વિડીયો તાપીના છેવાડાના ઉચ્છલ એપીએમસીમાં આવેલી રાઈસ મિલનો હોવાનું અનુમાન છે. દિવસ દરમિયાન ખેડૂતોના 1,000 કિલો ચોખાની ચોરી થઈ. ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. રાઈસ મિલની અંદર જ્યારે ભાત નાખવામાં આવે છે અને જ્યારે એમની લેન્થ લાઈન હોય છે ચોખાની, એમાં કાણું કરી દેવામાં આવે છે અને એ ચોખા બારોબાર અલગ કરે છે અને જે ચોખા ખેડૂતોને મળવા જોઈએ એની જગ્યાએ ઓછા મળે છે. સ્વાસ્તિક મિલ છે, એમના સંચાલકોને અમે જણાવવા માગીએ છીએ કે આવું કાર્ય ન કરે. અમદાવાદ સાયબર ક્રાઇમે પકડેલા સૌથી મોટા ડિજિટલ કૌભાંડને લઈ ગૃહરાજ્યમંત્રીએ ટીમને અભિનંદન આપ્યા છે. ગૃહરાજ્યમંત્રીએ કહ્યું છે કે આ દુનિયાનું સૌથી મોટું ડિજિટલ કૌભાંડ છે જેને સાયબર ક્રાઇમે પકડ્યું છે. ગાંધીનગરમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ યુનિવર્સિટી ઓફ ઇનોવેશનના 12મા સ્થાપના દિવસની ઉજવણી હતી, જેમાં મુખ્ય અતિથિ તરીકે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એવોર્ડ એનાયત કરાયા. હર્ષ સંઘવીએ યુવાઓને તંતોડ મહેનત કરીને પોતાના સપના સાકાર કરવાની સલાહ આપી. ડિજિટલ અનેસ્ટ્રીટ દુનિયામાં દેશ નહીં પરંતુ દુનિયાનો સૌથી મોટો કેસ કાલે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ડિટેક્ટ કરવામાં આવ્યો છે. 1,000થી વધારે સિનિયર સિટીઝનોને જેમને એટેક કરેલું, જેમને ક્યાંક ને ક્યાંક એ લોકોને ટાર્ગેટ કરેલા હતા, 1,000થી વધારે સિનિયર સિટીઝનોને ડિજિટલ અરેસ્ટના માધ્યમથી અનેક લોકોનું જીવન બરબાદ કરવાની કોશિશ કરનાર લોકોને અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા અરેસ્ટ કરવામાં આવ્યા, જેમાં 4 લોકો વિદેશી નાગરિકો હતા જે ભારત દેશમાં અનેક આ પ્રકારના એટેકના સોફ્ટવેર લઈને આવતા હતા અને એના માધ્યમથી આપણા દેશના સિનિયર સિટીઝનોનું જીવન બરબાદ કરવાની કોશિશ કરતા હતા. એક કેસનું, માત્ર એક સામાન્ય કેસમાં જેમાં 76-77 લાખ રૂપિયા જેવી ચીટિંગ થયેલી હતી, એ સિનિયર સિટીઝને જ્યારે કમ્પ્લેન લખાવી, એ કમ્પ્લેનની તપાસ કરતા કરતા આ અમદાવાદ સાયબર ક્રાઇમે દેશનો ઇતિહાસનું સૌથી મોટું ડિજિટલ અરેસ્ટ કેસ પકડવામાં, ડિટેક્ટ કરવામાં સફળતા પ્રાપ્ત કરી. અને હવે વાત પાછોતરા વરસાદે વધારેલી મુશ્કેલીની. આણંદ જિલ્લામાં વરસાદથી ડાંગરના પાકને નુકસાન થયું છે. આણંદ વડોદરા હાઇવે પરના ગામોની ડાંગરની ખેતીને નુકસાન થયું છે. વગાસી, બેડવા, મોગર, ગોપાલપુરા, ગામડી, ચિખોદરા સહિતના ગામોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. 3 દિવસ પહેલા પડેલ કમોસમી વરસાદથી ડાંગરની ખેતી નષ્ટ થતા ખેડૂતોની દિવાળી બગડી છે. ઝડપથી સર્વે કરવાની ખેડૂતોની માંગ છે. ખેડૂતોએ કહ્યું, વેપારી ડાંગરનો ખૂબ ઓછો ભાવ આપીને આર્થિક શોષણ કરે છે. આસોમાં પડેલા અનરાધાર વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે. કચ્છના ભુજ અને ગ્રામ્ય વિસ્તારોમાં 2-3 ઇંચ જેટલો વરસાદ થયો હતો. વરસાદને લીધે ખેડૂતોનો મગફળીનો તૈયાર પાક પાણીમાં ડૂબી ગયો. પાછોતરા વરસાદને લીધે ભુજ તાલુકાના ચપેરડી, અટલનગર વિસ્તારમાં મગફળીના પાથરા પલળી ગયા. અંદાજીત 50-60% નુકસાન મગફળીના પાકમાં થયું. ખેડૂતોનું કહેવું છે કે 1.5 માસ અગાઉ પડેલ ભારે વરસાદથી થયેલ નુકસાનીનો સર્વે હજુ થયો જ હતો, પરંતુ હજુ સુધી તેનું ચુકવણું નથી થયું. દિવાળીને હવે થોડા દિવસો જ બાકી છે. દિવાળી સમયે ખેડૂતોને ક્રોપ લોન ભરવાની પણ થશે, પરંતુ ક્રોપ લોન પણ ભરી શકે એવી ખેડૂતોની પરિસ્થિતિ નથી. વહેલી તકે સરકાર સહાય ચૂકવે તેવી ખેડૂતોની માંગ છે.
કપાસનું પાક તો ગઈ વરસાદમાં જ નિષ્ફળ ગયું છે, પરંતુ અત્યારે જ્યારે ખેડૂતના મોઢામાં કોળિયું આવવાની તૈયારી હતી આ મગફળીના પાકમાં, ત્યારે મગફળીમાં અંદાજે મારા ધ્યાન પ્રમાણે 50% વધુ ખરેખર ખેડૂતોનું નુકસાન અત્યારે દેખાઈ રહ્યું છે, આપ પણ જોઈ રહ્યા છો. કપાસને મગફળી બેમાં વધારે નુકસાન છે. એ આશા રાખી કે આની વળતર કાંઈક ખેડૂતને મળવી જોઈએ, એમ જે મળે એ, પણ કાંઈક સરકાર ધ્યાન દે ને તો આમાં કાંઈક આપણે મળે એમ ખેડૂતને. ગઈકાલે પડેલ ભારે વરસાદના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છે તે છીનવાઈ ગયો છે. હાલ આપણે આવ્યા છીએ ભુજ તાલુકાના અટલનગર ચપરેડી જે વિસ્તાર આવેલો છે ત્યાં પાસે. જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે મગફળીનો તૈયાર પાક છે ખેડૂતોનો, તે પણ સમગ્ર છે તે પાણીમાં ડૂબી ગયો છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે 60-70% જેટલું છે તે નુકસાન અહીંકને જોવા મળી રહ્યું છે. બીજી બાજુ જો વાત કરીએ તો ગઈકાલે સાંજે 5 વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો. 7 વાગ્યા સુધી 2-2.5 ઇંચ જેટલો ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે મગફળીનો તૈયાર પાક છે તે સમગ્ર નષ્ટ થઈ ગયો છે. કેટલાક ખેડૂતો છે આપણી સાથે, તેઓની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કરીશું કે તેઓની શું પરિસ્થિતિ છે. આ તમારી વાડી આવેલી છે, કેટલા એકરમાં તમે મગફળી વાવી હતી અને હાલ શું પરિસ્થિતિ છે? અમારે 7 એકરમાં મગફળી વાવેલા અને હાલમાં બધી પાણીમાં બુડી ગઈ છે, તો એકદમ ખરાબ છે. હવે આ બધી ઉગી જશે તો વેપારી બોલે છે નહીં અને લે તો અડધા ભાવ મળે. હવે આ નુકસાન 60-70% ઉપર જેવો છે અને હવે આ મગફળી કાઢવાની અત્યારે સિઝન શરૂઆત થઈ એની, તો શરૂઆતમાં જ મગફળી અત્યારે 60-70% ખેડૂતોની આમ ઉપાડેલ પડી છે, સુકાવા માટે રાખેલ હતી. આ દિવસોમાં ખેડૂતને ખરેખર ક્રોપ લોન ભરવાની થાય દિવાળીની આસપાસ. હવે ખેડૂત ક્રોપ લોન ભરી શકે એવી આ વિસ્તારમાં ક્યાંય પણ કોઈ ખેડૂતની હેસિયત નથી ક્રોપ લોન ભરી શકે, એટલે આપના માધ્યમથી જિલ્લા ખેતીવાડીને હવે સર્વે કરવાની તો આવે જ નહીં. સરકારને હું વિનંતી કરું કે ખરેખર ક્રોપ લોનમાં કંઈક ને કંઈક રાહત કરે સરકાર અને વહેલી તકે રાહત કરે, નહીંતર તો આવનારા દિવસોમાં આવી પરિસ્થિતિમાં ખેડૂત આપઘાત કરે એવી પરિસ્થિતિ અટાણે નિર્માણ થઈ છે. ચોક્કસથી, તો જે રીતે વરસાદમાં ખેડૂતોને નુકસાન થયું છે તે આપઘાત સમાન છે તે પરિસ્થિતિ ઊભી થઈ છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. તો વહેલી તકે સરકાર આગળ આવી અને ખેડૂતને યોગ્ય વળતર આપે તેવી માંગ હાલ થઈ રહી છે. મેહુલ સોલંકી, News18 ગુજરાતી, કચ્છ. છોટાઉદેપુરમાં વાવાઝોડા સાથે વરસેલા વરસાદે ખેડૂતોને પાયમાલ બનાવ્યા છે. બોરડેલીના જબુ ગામમાં સોયાબીન, મકાઈ, કપાસના પાકને ભારે નુકસાન થયું. ખાસ કરીને સોયાબીનનો પાક કે જે બિલકુલ તૈયાર હતો એ ફક્ત લણવાનો જ બાકી હતો, પરંતુ વરસાદને લીધે તૈયાર પાક પલળી ગયો, જેથી ખેડૂતોના હાથમાંથી તૈયાર કોળિયો છીનવાઈ ગયો. ખેડૂતોને બમણું નુકસાન વેઠવાનો વારો આવ્યો. ખેડૂતો સરકાર પાસે હવે સહાયની આશા રાખીને બેઠા છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.